श्री सद्गुरु जी ना चर मेली रे बधी मिथ्या कल्पना लीहा छे हरे सत शरणा मेली रे बधी मिथ्या कल्पना लीहा छे हरे सत शरणा से अजवाड़ा समकित अजवाड़ा से अजवाड़ा समकित अजवाड़ा भव भव ना फेरा मारा टड़वाना भव भव ना फेरा मारा टड़वाना था से अजवाड़ा समकित अजवाड़ा थाशे अजवाड़ा समकित अजवाड़ा आत पुरुषों ना वचनों नी સતદેવ સત ગુરુ સત ધર્મો ઉપર સાચી શ્રદ્ધા, બીજું નવ તત્વો ઉપર શ્રદ્ધા, સ્વ પર શ્રદ્ધા અને સ્વશ્રદ્ધા. આ ચાર સ્ટેપ્સ અગત્યના છે, લિંક છે. એક પછી એક કરવામાં આવે તો આપણને કઈ તરફ પહોંચાડે છે? તો કે નિશ્ચય સમ્યક દર્શન પ્રત્યે. નિશ્ચય સમ્યક દર્શન એટલે તો કે આત્માનો નિર્વિકલ્પ સ્વ સંવેદન. જ્યારે અનુભૂતિ થાય છે આત્માની, એ વખતે શ્રદ્ધા ગુણની જે નિર્મળ પર્યાય છે એને કહેવાય છે સમ્યક દર્શન. તો આપણે ગઈકાલના સેશનની અંદર શું જોયું?
જે ફર્સ્ટ સ્ટેપ છે તો કે સતદેવ સદગુરુ અને સતધર્મ ઉપર સાચી શ્રદ્ધા. તો પ્રથમ હતું એની અંદર સતદેવ તત્વ. દેવ તત્વ એટલે શું? મારું આઈડિયલ, મારો ગોલ શું છે? મારું ગોલ એકદમ ક્લિયર હોવો જોઈએ તો જ પુરુષાર્થ યથાર્થ થશે. જેમ કે કાલે આપણે એક્ઝામ્પલ માં લીધું કે સચિન તેંડુલકર એ જો મારો ગોલ છે, મારે બેટ્સમેન બનવું હોય, બેસ્ટ બેટ્સમેન બનવું હોય, તો ગોલ કોઈક એવો જ વ્યક્તિ હોવો જોઈએ. એટલે એ સતદેવ જ હોવા જોઈએ. કુદેવ કુદેવી એ મારો ગોલ નથી, કારણ કે મારો ટાર્ગેટ છે, મારો ગોલ છે વિતરાગતા. તો વિતરાગ દેવ જેમને ઘાતી કર્મનો નાશ કર્યો છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ કર્યું છે, 18 દૂષણ રહિત છે, તેવા દેવ એ જ સતદેવ અને એ મારો ગોલ આપણે જોયું ને. અને પછી તેમના કહેલા વચનો ઉપર શ્રદ્ધા આવશે, કારણ કે ત્વમેવ સચ્ચમ નિશંકમ, જેમ જેને તમે જે કહો છો તે સત્ય અને એને હું નિશંકપણે સ્વીકારું છું. શું? જેમ જીણે પવેયમ, જીનેશ્વર ભગવાને જેવી રીતે પ્રરૂપના કરી છે એ જ સત્ય છે, એને હું નિશંકતા, કારણ કે પુરુષ પ્રતિથી વચન પ્રતિથી આવે છે. પછી સેકન્ડમાં આપણે જોયું હતું અને આપણે એમાં ખાસ જોયું હતું કે આ દેવ સાચા છે, તેઓ જેમ કહે છે તેમ મોક્ષ માર્ગ છે. આવો અંતરંગ ભાવથી શ્રદ્ધાને સ્વીકાર કર્યો તો તેને સંકિત કર્યું અને 15 ભાવમાં મોક્ષ અપાવે એવી તાકાત આ વ્યવહાર સંકિતની અંદર છે. ઇમેજિન કરો કે આ કેટલી જબરદસ્ત વસ્તુ છે. અને પછી આપણે જોયું કે જીનેશ્વર ભગવાનનું પણ સ્વરૂપ સમજાવવા માટે કોણ જોશે? તો કે સદગુરુ જોશે. સદગુરુના ઉપદેશવન સમજાય ન જીન રૂપ, સમજ્યા વણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. અને આપણે ગઈકાલે એ પણ જોયું કે ગોલ તો બનાવી આપણે, શ્રદ્ધાન પણ કરીએ, પણ પછી એમની ઉપાસના યથાર્થ રીતે થવી જોઈએ. દેરાસરમાં જઈને પણ જો સંસારની માંગણી કરવામાં આવે તો એ યથાર્થ નથી, એ મિથ્યાત્વ છે. અને એટલે કીધું કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, એમના ગુણો માટે, એમના ગુણો હું પ્રાપ્ત કરી શકું. અને ક્યારે બને કે જ્યારે તેઓ જ્યાં દ્રષ્ટિ કરી છે ત્યાં હું દ્રષ્ટિ કરું. તો ભગવાને ક્યાં દ્રષ્ટિ કરી છે? તો કે દ્રવ્ય દ્રષ્ટિ કરી. તો એમના જેવી દ્રવ્ય દ્રષ્ટિ હું કરીશ તો એમના જેવા ગુણોને હું પ્રાપ્ત કરીશ. સદગુરુ કોણ? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ. માર્ગ પામેલો માર્ગ પમાડશે, શાસ્ત્રમાં ધર્મ છે પણ મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. એટલે સદગુરુ તત્વ અત્યંત. અને આપણે જોયું કે એમની આજ્ઞા પાળવામાં, કીધું ને આપણે જે પહેલું સબકીત જે કીધું છે, તો કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે ન પ્રાપ્ત કરીએ એવી રૂચિ હોવી જોઈએ આજ્ઞા પાલનની અંદર. કરીએ છીએ હવે, કીધું છે ને, એટલે રોજ ક્રમ કરવો પડશે. કરવો પડશે એટલે ઘણા લોકો બોલે ને કે થાય એટલો ધર્મ કરીએ છીએ, પૂછે ને કે શું કે બીજો પાસે થાય એટલું કરીએ છીએ. ધંધામાં કોઈ એવું બોલે છે થાય એટલો ધંધો કરીએ છીએ, ત્યાં કેવું પેશન હોય છે કે ના ના આપણે દિવસ રાત મહેનત કરી આમ ગમે એમ કરીને આપણે આ ટાર્ગેટ અચીવ. પણ ધર્મની જ્યારે વાત આવે ત્યારે થાય એટલું કરીએ છીએ, આવું ન હોવું જોઈએ. અને આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. તેના થકી શું થાય છે? તો કે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર. આમ 751ની અંદર સંકેતના 3 સ્ટેપ્સ 3 પ્રકાર બતાવ્યા છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. જો સમ્યક દર્શન જોયે છે, નાસ્તો પણ કર્યો છે કે હજી સન્ડેના મૂડમાં છો, તો સમકી જોઈતું હોય તો પ્રથમ આ આજ્ઞાની અપૂર્વ રૂચિ હોવી જોઈએ, તો એ બીજા સમકીતનું કારણ, તો એ ત્રીજા. અને એટલા માટે આપણે ગઈકાલે પેલું વર્કશીટ કર્યું, બરાબર છે ને, કે આજ્ઞા કેટલી પડાય છે,
100% પલાતી હોય ક્યાંય નિયમ ભંગ નથી થતો, બહુ સરસ. પણ એમાંથી કેટલું મિકેનિકલ થાય છે. આની અંદરની ચિત્રણ આશા કરું છું તમે બધાએ કર્યું હશે પ્રયત્ન ઘરે જાઓ તો એના ઊંડાણમાં ઉતરી અને આપણું આજ્ઞા પાલન પરફેક્ટ થાય એવો પ્રયત્ન. અને આપણે સદ્ધર્મ તત્વમાં શું જોયું તો આપણે પરમપૌદેવે જે રીતે સમજાવ્યું છે કે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ, તો વ્યવહાર ધર્મની અંદર 8 પ્રકારની દયા બતાવી છે કેવી રીતે પર દયા કરવી, અને નિશ્ચય ધર્મની અંદર આત્મ સ્વરૂપને ઓળખવું, એને સમજવું, એની શ્રદ્ધા કરવી, એમાં સ્થિર થવું, આ નિશ્ચય ધર્મ છે કે જે પ્રાય આમ ભૂલાઈ ગયો છે. મોક્ષ માર્ગ બહુ લોક એમ પરમપૌદે કીધું ને આત્મસિદ્ધિમાં, તો કેમ? કારણ કે આ જેનું હૃદય છે મોક્ષ માર્ગનું જે રહસ્ય છે એ ભૂલાઈ ગયું છે. એટલે આમ કહે ને કે રાત્રે આમ 2 વાગે પણ કોઈ જગાડીને પૂછે કે ધર્મ એટલે શું, તો વ્યાખ્યા શું નીકળવી જોઈએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ છે ધર્મ. અને એટલા માટે જ તો જો આ જ ધર્મ છે તો પછી આમ સામાયિક કરવાની જરૂર નથી ને, પ્રતિક્રમ કરવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નથી. કારણ કે જો એના માટે જ આપણે 3 પ્રકારે સામાયિક જોઈએ, રાઈટ? એક છે નામ સામાયિક, બીજું વ્યવહાર સામાયિક, અને ત્રીજું નિશ્ચય સામાયિક. તો નામ સામાયિકમાં શું છે તો કે માત્ર 48 મિનિટ માટે બેસવું, મુપતિ બાંધવી કે કટાશના ઉપર બેસવું, તો આટલી જ જો ક્રિયા સામાયિકની માનતા હોઈએ તો એ નામ સામાયિક છે, નામ પૂરતું છે. તો વ્યવહાર સામાયિકમાં શું થયું તો કે આ સામાયિકમાં જોડાઈ અને આત્મલક્ષ્ય એ કરવી તે છે વ્યવહાર સામાયિક. તો નિશ્ચય સામાયિક એટલે શું? બરોબર, એક્શન તમે બરોબર કર્યું. આમ પણ આમ એટલે શું? આ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ કરી અને સમભાવમાં રહેવું તે સામાયિક. આ લક્ષ્ય વ્યવહાર સામાયિક કરવું, સામાયિક ન કરવું એવું છે જ નહીં, પણ સામાયિક વડે મારે આત્મામાં સ્થિર થવાનું છે, આત્માની અનુભૂતિ કરવાની છે. અને આ રીતે જેમ નામ સામાયિક, વ્યવહાર સામાયિક, નિશ્ચય સામાયિક, એ રીતે બધા સાધનને લેવાનું છે. નામ ઉપવાસ, ભૂખ્યા રહેવું એ નામ ઉપવાસ. વ્યવહાર ઉપવાસ એટલે શું તો કે ભાઈ મારે આત્મામાં સ્થિર થવા માટે, કારણ કે ઉપવાસ કરો તો પછી કંઈક થાય ને, કુછ હોતા ને હૃદયમાં નહીં હો, પેટમાં અને પછી થોડુંક માથામાં, તો એ જે થાય છે એને ભિન્ન રૂપે જોઈ અને આત્મામાં સ્થિર થવાનો ઉપવાસ, આત્માની નિકટ આવવું, એ લક્ષ્ય જે થાય એ વ્યવહાર ઉપવાસ. અને ખરો ઉપવાસ ક્યારે કહેવાશે તો કે આ ભેદજ્ઞાન કરતાં જ્યારે આત્મામાં સ્થિર થવાશે, આત્માની અનુભૂતિ સ્થિર આપણે ચાલો આગળ રાખીએ, પણ અનુભૂતિ જે કરવી, નિર્વિકલ્પ અનુભવ કરવો, તે છે નિશ્ચય ઉપવાસ. તો આ ક્લિયર છે? ક્યાંય આપણે ક્રિયાનો નિષેધ કર્યો છે? નોટ એટ ઓલ. પણ જે કરે, આ તો આપણે પરમપૌદેવે સમજાવ્યું છે, જે કરો તે આત્મા લક્ષ્ય સહિત કરો. તો આ રીતે આપણે ગઈકાલે સતદેવનું સ્વરૂપ જોયું, સદગુરુ અને સતધર્મ, અને આની શ્રદ્ધા કરવી આ પ્રથમ પાયો છે. હવે આજે કયું આવશે? 9 તત્વ. તો કે 9 તત્વ ભગવાને જે પ્રરૂપણા કરી અને એ પ્રરૂપણાને અંદર 9 તત્વ સમજાવવામાં આવ્યા, એટલે પુરુષ પ્રતીતિથી હવે વચન પ્રતીતિ આવશે. આ 3 તત્વની આપણે વાત કરી, દેવ ગુરુ ધર્મની, તો એક બહુ આમ ટચિંગ પ્રસંગ છે કે કુમારપાલ રાજા, એમને વિષ મિશ્રિત ભોજન આપવામાં આવ્યું અને હવે એમને ખ્યાલ આવી ગયો કે મારી પાસે વધુ સમય નથી. અને ત્યારે એમની પાસે જે મંત્રી હતા એ પૂછે છે એમને કે પ્રભુ તમને તમારી શું અંતિમ ઈચ્છા છે, કારણ કે હવે સમય બહુ ઓછો છે. વિચાર કરો, આપણે એવા સ્ટેજ ઉપર હોય કે જ્યાં કોકે આવું કર્યું હોય અને હવે મૃત્યુ નિકટ છે, ત્યારે કુમારપાલ રાજા શું કહે છે કે મને સતદેવ, સદગુરુ અને સતધર્મ ભવો ભવ પ્રાપ્ત થાવ એવી ભાવના છે, એવી મારી ઈચ્છા છે. જરા કંપેર કરી લઈએ,
આપણે હોય તો સંસારમાં છોકરાનું જરાક સેટિંગ થઈ જાય, આમ ધ્યાન થાય, આમ થાય, ત્યાં પૈસા મૂક્યા છે, કોઈને કીધું નથી. આવા બધા વિકલ્પ નહીં, મને સાચા દેવ ગુરુ અને ધર્મ ભવો ભવ પ્રાપ્ત થાય. અને એટલે જ પછી આપણે રોજ આરતીમાં આરતી ઉતારી રાજા કુમાર પાડે. આવી ભાવના કરી હોય, આવું જીવન જીવ્યા હોય, ઉત્કૃષ્ટ ભક્તિ કરી હોય તો કેટલા વર્ષો પછી પણ એમનું નામ આરતીમાં લેવાય છે. તો શરૂ કરીએ આપણે આજે આજનો વિષય. નહીં, મેં ક્વેશ્ચન પૂછ્યો આજનો વિષય, હવે તમને થઈ ગયું કાંઈ પણ તમે યસ કહી દેવા. નવ તત્વ. તો આ નવ તત્વ શું છે? પરમ કૃપાઉદય મોક્ષમાળા પાઠ 83માં જણાવે છે કે તત્વ એટલે સારભૂત વસ્તુ. સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણીએ ચડવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. તેમાં લોકાલોકના સર્વ ભાવનો એમાં સમાવેશ આવી જાય છે. એ તત્વ દ્રષ્ટિએ નવ તત્વમાં સમાય જાય છે. અને પ્રભુ ફરમાવે છે કે આ નવ તત્વને ત્રિપદી ભાવે એટલે કે ત્રણ રીતે સમજવા યોગ્ય છે. હે, જ્ઞેય અને ઉપાદેય. હે એટલે ત્યાગવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એકદમ સિમ્પલ કહીએ ને તો કે નવ તત્વ એટલે શું? સિમ્પલ એક્ઝામ્પલ આપું ને કે દૂધ, પહેલાંના જમાનામાં વર્ષો પહેલાં દૂધ એની શેલ્ફ લાઈફ બહુ ઓછી હતી, એક જ દિવસ જ. એમાં જો એનો પ્રોસેસ ગરમ કરવામાં આવ્યું હોય તો નહીં તરત એ બગડી જાય. પછી સાયન્ટિસ્ટ લોકોને બધા જે કંઈ પણ રિસર્ચ કરવાવાળા લોકોએ તપાસ કરી કે આ કેમ થાય છે, તો કે ઓલરેડી દૂધની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા હોય છે, પ્લસ એમાં બીજા બહારના એરબોર્ન બેક્ટેરિયા એડ થાય છે એટલે આ દૂધ બગડી જાય છે. એટલે એ લોકોએ રિસર્ચ કરી અને ગોતી કાઢ્યું કે હવે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને બહારના જે બેક્ટેરિયા છે તે અંદરમાં પ્રવેશ ન પામે, અને અંદર ઓલરેડી જે બેક્ટેરિયા છે એને કોઈક એવો પ્રોસેસ કરવામાં આવે, જેને કહેવાય છે ને પેસ્ચરાઇઝેશન, કે કંઈક એવું કંઈક કરવામાં આવે કે જેથી કરીને આ દૂધ બગડે નહીં, નવા એન્ટર ન થાય, જે ઓલરેડી છે એને કઈ રીતે નાશ કરવામાં આ પ્રોસેસિંગ છે કે નહીં. અને હવે તો એટલી ટેકનોલોજી વધી ગઈ છે કે પછી આવું દૂધ એક એક મહિના માટે પણ ચાલે છે જો એને ફ્રીઝરમાં મૂકવામાં આવે તો. સો ધીસ શોઝ કે એવી રીતે જ આપણા અંદરમાં આત્મામાં કંઈક છે, એમાં કન્ટિન્યુઅસલી કંઈક બહારથી ઇન્ફ્લો થાય છે. તો આ બહારથી જે ઇન્ફ્લક્સ થાય છે એને સ્ટોપ કરવું, જે અંદરમાં ઓલરેડી છે એને કઈ રીતે કાઢી નાખવું જેથી કરીને પ્યોર સ્ટેટ પ્રાપ્ત થાય. દ્રષ્ટાંત સમજણું. તો હવે નવ તત્વ એટલે શું છે? તો કે ભાઈ જીવ છે, અજીવ છે, પછી એમાં શું થાય છે? તો કે કંઈક બહારથી આવે છે અંદર, જેને કહેવાય આશ્રવ, કર્મ કારણ વર્ગણાનું આવવું, પછી જોડાવવું. તો હવે આના માટે શું કરી શકાય? તો કે પહેલાં એને સ્ટોપ કરો, જે અંદરમાં ઇમ્પ્યોરિટી આવે છે એને સ્ટોપ કરો, અને જે ઓલરેડી ભેગી થઈ ગઈ છે એને ખલાસ કરો, અને એમ કરતાં જે પ્યોર સ્ટેટ છે એ પ્રાપ્ત થઈ જાય. આટલું દ્રષ્ટાંત સમજાઈ ગયું, એકદમ સ્ટેપ બાય સ્ટેપ જશું. પણ આજને આજ અહીંને અહીં નવ તત્વની યથાર્થ શ્રદ્ધા કરીને આપણે જશું. બરાબર છે? તો તત્વાર્થ સૂત્રની અંદર એમ કહેવાય છે, તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શન. સમ્યક દર્શન છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે જો આ નવ તત્વનું યથાર્થ શ્રદ્ધાન થયું તો. અને કીધું શું? તત્વાર્થ શ્રદ્ધાનામ, એટલે તત્વ શ્રદ્ધાનામ નથી કીધું, તત્વાર્થ. તત્વનો અર્થ, અર્થાત એ તત્વનો ભાવ, એની અંદરનું રહેલું રહસ્ય, એની જો શ્રદ્ધા થઈ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તમે પાસે બધાને એક પ્લેન પેપર મળી ગયું હશે, ન મળ્યું તો તમે બધાને આપી દો. નવ તત્વના નામ લખવાના છે. તમે વિકલ્પ નહીં કરતા, એ શીખવા માટે તો આજે અહીંયા આવ્યા છે.
પણ કંઈક પોઈન્ટ છે આની પાછળ. તમે લખી લો એટલે હું કહું, જેટલા આવડે એટલા લખો. જીવ અજીવ તો હું બોલી જ ગયો છું, હવે પાસિંગ માર્ક માટે બીજા બે જોશે તમને. હા, આશરો પણ બોલી ગયો છું, અને છેલ્લે ક્યાં પહોંચવાનું છે એ પણ તમે લખી લો. આની પાછળ કંઈક કારણ છે, તમે લખી લો એટલે હું પછી સ્ટાર્ટ કરું. કેટલાને હજી કોઈ યાદ નથી આવ્યા. શિક્ષા પાઠ 84માં પરમ ઉપાદેવ શું ફરમાવે છે, આ એક્સરસાઇઝ એટલા માટે કરાવી કે હવે પ્રભુના વચન સમજાશે આપણને. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મત મતાંતર પડ્યા, તેનું મુખ્ય કારણ તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. પ્રભુ હવે જરાક ધ્યાન આપજો અહીંયા. કારણ કે હવે હું પ્રભુના વચન બોલું છું એટલે ત્યારે આપણું ફૂલ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. 135 વર્ષ પહેલાની આ વાત છે અપ્રોક્સિમેટલી. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠન રૂપે, એટલે કે નામ રૂપે, નવતત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માંડ જાણતા હશે. કેવી સ્થિતિ છે જુઓ. અને એક જગ્યાએ તો કેટલું સુંદર કીધું કે જે મુસ્લિમ કુરાનની અંદર શ્રદ્ધા રાખે એને મોમિન કહેવાય, અને જેને શ્રદ્ધા ન હોય એને કાફિર કહેવાય. એવી રીતે જ જે વેદોમાં માનતો હોય એ હિન્દુ કહેવાય, ન માનતો હોય આસ્તિક કહેવાય, ન માનતો હોય નાસ્તિક કહેવાય. અને એવી રીતે જ જે જૈન નવ તત્વનું શ્રદ્ધાન ન કરતો હોય તેને મિથ્યાત્વી કહેવાય, આ નવ તત્વનું જો શ્રદ્ધાન કરતો હોય તો જ એને જૈન કહેવાય. કેટલી સુંદર વાત છે. અને અત્યારે આપણી સ્થિતિ કેવી થઈ ગઈ છે, કીધું ને આપણે શું ખાવું ને શું ખાવું એટલામાં જ આપણે ધર્મને સીમિત કરી દીધો છે. પણ નવ તત્વને સમજવું અને નવ તત્વનું શ્રદ્ધાન કરી આત્માને અનુભવ કરવો એ કાર્ય જ ચૂકાય ગયું. નહીં કીધું ને કેમ, કારણ કે બહુ મત મતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય કારણ તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય જાણી. તો બનવું છે આપણે સાચા જૈન, સાચા શ્રાવક બનવું છે તો આ નવ તત્વનું શ્રદ્ધાન યથાર્થ થવું જોઈએ. મનન અને વિચારપૂર્વક તો, એટલે નવ તત્વને નામ રૂપે આવે, બહુ ખુશ નથી થયા આપણે કે મને આવડી ગયો આટલા બધામાં, જો મને નામ આવડ્યા છે આપણને, હજી તત્વાર્થ એટલે એની અંદરનો રહેલો ભાવ, એની અંદર રહેલું શ્રદ્ધાન છે એ થયું છે કે નહીં, એ તો એક બહુ મોટી વાત છે. અને એટલે પરમપદે ફરમાવે છે કે મનન અને વિચારપૂર્વક તો આંગળીના ટેરવે ગણી શકાય તેટલા પુરુષો પણ નહીં હશે. આ મોક્ષ મળવામાં લખ્યું છે. અને એટલે જ આજનો આ અવસર છે કે નવે નવ તત્વ મુખપાઠ પણ કરવા, એના ભાવ પણ સમજવા અને એની પાછળનું રહેલું રહસ્ય પણ સમજવું, ત્યારે આપણું સમ્યક દર્શન રૂપી કાર્ય થશે. રાઈટ, તો હવે લખી લેજો નવ તત્વ કયા કયા છે. કયું? પહેલું જીવ, બીજું અજીવ, ત્રીજું પુણ્ય. પેલા નેગેટિવ નહીં, આપણે કૃપાદે પાસે શીખ્યા કે નહીં. હા, સફળ થયેલા વખત માટે પેલા પોતાને આનંદ માનો, એમ પોઝિટિવ. પુણ્ય, પાપ, આશ્રવ બંધ, સંવર, નિજરા, મોક્ષ. આમ છે ને, સિક્વન્સમાં જાય ને તો આપણી ક્યારેય ભૂલ ન થાય. આશ્રવ પછી કર્મ વર્ગણા આવી અને આત્મા સાથે કર્મરૂપે જોડાણી, એ છે બંધ. તમે જરાય ચિંતા નહીં કરો, તમે નામ લખી લીધા બધાએ, પછી નામ લખ્યા તો પછી એના મિનિંગ સમજાય, પછી ધીમે ધીમે આપણે જોઈએ છે ને, આપણે ધીમે ધીમે ડેપ્થમાં જઈએ છીએ. પહેલાં નામ આપણા એકદમ પાકા થઈ જવા જોઈએ. રાઈટ, પહેલું જીવ એટલે શું? સિમ્પલ, જે જીવે છે તે જીવ. જીવ એટલે આત્મા, ઇંગ્લિશમાં જેને કોન્શિયસનેસ કહેવાય.
બરાબર છે. બીજું અજીવ, નોન લિવિંગ. તો અજીવમાં શું શું આવશે? વેરી ગુડ. અજીવ, અ એટલે નહીં, જીવ સિવાય બધું જ અજીવમાં જશે. ફૂલ ફોકસ રાખજો, કારણ કે આ સ્ટેપ વાઇઝ સ્ટેપ્સ તમે જશો ને તો પાછું રિપીટ કરવું પડશે જ નહીં તમારે. જીવ એટલે આત્મા, અજીવ એટલે જીવ નથી તે, અન્ય બધું જ. તો બધામાં શું આવશે? તો આપણે અત્યારે એમ રાખીએ કે ભાઈ પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, કારણ કે આ બધા જે છે એમાં જીવ નથી, જડ છે, જડના સેક્શનમાં જાય છે. રાઈટ. પેલું તમે બોલતા જજો મારી સાથે, જીવ. બીજું, ત્રીજું પુણ્ય. પુણ્ય એટલે શુભ, શુભ ક્રિયા, શુભ કર્મ તમે આપે કહો, દયા, દાન, વ્રત, તપ, ત્યાગ, આ બધું જે કરે જેના થકી સારા ગુડ મેરિટ્સ, સારા ભાવથી સારા કર્મ જે બંધાય એને કહેવાય છે પુણ્ય. પાપ, પાપ એટલે જે ખોટું કરે છે, અશુભ છે. અશુભ એટલે શું? તો કે હિંસા કરવી, જૂઠ, ચોરી, પરિગ્રહ ભેગો કરવો, આ બધું પાપમાં જશે. રાઈટ. આશ્રવ, આશ્રવ એટલે શું? વેરી ગુડ. જો છોકરાઓ, તમને યાદ રહે ને એટલા માટે કહું છું, આશ્રવ એટલે જો આવો. આપણે કઈ મહેમાન આવ્યા તો આપણે શું કહીએ? મહેમાન આવ્યા તો શું કહ્યું? આવો. એમ કે ને, એટલે આ અને આ, આશ્રવ, આવો. તમને છે આવી ટિપ્સ આપી દીધી એટલે તમારે ઈઝીલી યાદ રહી જાય. આશ્રવ એટલે આવો. શું આવો? મહેમાન. પાછું કે મમ્મી આશ્રવ થયો છે ઘરમાં. આશ્રવ કર્મનું આવું. જો વ્યવહારથી આપણે એમ જ કહીએ, કર્મનું આવું એક્ચ્યુઅલમાં કાર્મણ વર્ગણાનું આવવાનું થાય છે, અને એ પછી જ્યારે બંધ થાય છે ત્યારે કર્મરૂપે આત્મા સાથે એકરૂપ થાય છે. પણ અત્યારે હું એકદમ સ્ટેપ બાય સ્ટેપ જશું, આપણે સિમ્પલ સિમ્પલ કહીને પછી ડેપ્થમાં જશું. તો અત્યારે આશ્રવ એટલે શું? આ પૂરું બોલ, કોનું આવું? હા, ખાલી આવું નહીં, કર્મનું આવું તે આશ્રવ. આશ્રવ પછી શું થાય છે? તો કે બંધ થાય છે. બંધ એટલે જોડાવું. તો જે આ કાર્બન વર્ગના અંદર આવી એ કર્મ રૂપે આત્મા સાથે બંધાણી, તો એ શું બનશે? બંધ. પાંચ તત્વો થઈ ગયા આપણા. પેલું બધા સાથે, પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, બંધ. છ થઈ ગયા. 70% પોર્શન પૂરું થઈ ગયું. હવે બંધ પછી શું આવશે? સંવર. જો સંવરને યાદ રાખવા માટેની ટીપ આપું, એસ એસ, સંવર એટલે એસ, હા, અને એસ મીન્સ સ્ટોપ. પહેલાં આપણે આવું એટલે આશ્રવ, સંવર એટલે સ્ટોપ. બંધ તો યાત્રા એવું છે, કર્મનું આવું તે, કર્મનું બંધાવું તે, અને કર્મને સ્ટોપ કરવા, રોકવા તે શું? સંવર. સંવર પછી શું આવશે? નિરીક્ષણ. તો કે કર્મનું અંશે ખરી જવું, ખરી જવું, જરા નિર્જરા, યાદ રહેશે? અંશે ખરી જવા, અંશે ઇઝ ઇમ્પોર્ટન્ટ હો, કારણ કે સંપૂર્ણ જો ખરી જાય ને તો મોક્ષ થઈ ગયો, તો એ તો નવું તત્વ થઈ જશે. એટલે કર્મનું અંશે ખરી જવું તે શું? નિર્જરા. અને કર્મનું સંપૂર્ણ રૂપે ખરી જવું એ છે મોક્ષ. પહેલું, બીજું, ત્રીજું, બધા નથી બોલતા. તમને જો ઈચ્છા ન હોય તો હું આ બધું બોલીને આઈ કેન ફિનિશ ઇટ, મને વાંધો છે જ નહીં. પણ આ તો એટલા માટે આપણે આવું કરીએ છીએ કે જેથી કરીને આપણું એકદમ દ્રઢ થાય, પાક્કું થાય. બધાની ઈચ્છા છે, હું વિનંતી કરીને પૂછું છું. હા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું,
આમ લાગે ને, સ્કૂલમાં હોય આપણે એવું લાગે કે નહીં, આમ કેવું આમ પીટ પેક થઈ ગયું. કારણ કે આમાં શું છે ખબર છે, આપણે અહીંયા થોડો પ્રમાદ કરીએ ને પછી ઘરે જઈને બોલું શું હતું, બીજું તત્વ શું હતું, ત્યાં જ અટકી જાય, પહેલામાં નહીં બીજામાં જ અટકી જાય કે શું હતું યાદ નથી થતું. અહીંયા જ કરીએ, આવો એક સ્પિરિટ રાખો, જે કરીએ ને આપણે દિલ દઈને કરીએ, 100% કરીએ. તો હવે તો પરમ ઉપાધ્યાય જે કીધું ને 2000માં આપણો સમાવેશ થયો, કારણ કે હવે તો આપણે નવ તત્વ આવડી ગયા, મોડે થઈ ગયા. પણ શું કીધું છે, તત્વાર્થ શ્રદ્ધાના મોક્ષ માર્ગ, એનો ભાવ પકડાવવો જોઈએ. બરાબર છે, એકદમ પાકું કરી નાખવું છે આપણે. તો તમારી પાસે જે પેપર છે ને, હા, એને ફેરવી દીધું. તમે પેપરમાં તમે નવ તત્વ લખ્યા ને, હા, હવે બીજી સાઈડ ઉપર એક સરસ મજાની મોટી હોડી દોરો, મોટી, હા, ટીંચુકડી નહીં, જરાક મોટી, આખા પાનામાં સમાઈ જાય ને એવી એક સરસ મજાની હોડી દોરવાની. શું દોરવાનું છે તમે એવી રીતે જુઓ છો, શું દોરવાનું છે, ચાલો ભાઈ ચેતનભાઈ પેપર લો ને, તમે મોટું પેપર આમાં શું કામ કંજૂસી કરો છો ભાઈ, એમને પેપર આપો ને. જેની પાસે પણ પેપર ન હોય એ લઈ લો, ખરેખર કહું છું, પછી તમને એટલી મજા આવશે. આમ તમે તમારું જ ડ્રોઈંગ જોશો ને, આખું નવ તત્વ બહાર થઈ જશે તમારે. હોડી બનાવી, હા, ટાઇટેનિક જેવી આમ મોટી બનાવવાનું. વોલેન્ટિયર્સ છે ને પાછળ ઊભા રહેવાના છે, ચેક કરવાના છે, જેને જેને હોડી ન બેસે બનાવી હોય ને અહીંયા બેસાડી બનાવી પછી જ જવાબ બહાર મળશે. આ એનાઉન્સ થયા પછી કેટલાય પેપર લઈ લીધા. ઓકે, હોડી બનાવી. હા ભાઈ હોડી બનાવી, પણ હોડી હવામાં ઉડતી લાગે છે, હોડી ક્યાં હોય ભાઈ, હા, પાણીમાં નીચે કોઈ પાણી નથી બનાવ્યું. તો તમે 100% નથી કરતા, દિલ દઈને નથી કરતા, નીચે પાણી બનાવો. અરે અમુક લોકો તો એટલા ક્રિએટિવ હોય ને, પછી પાણીમાં નાના નાના માછલા બનાવે, પાછળ પહાડ બનાવે, એક સૂરજ બનાવે વિથ સ્માઇલી. બી ક્રિએટિવ. ઓકે, કારણ કે હોડી છે ને હવામાં ન હોય તો પછી એને હોડી ન કહેવાય, પછી હવાઈ જહાજ કહેવાય. તો બની ગયું, પાણી પાણી દૂરી ગયું બધા. અચ્છા, હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, તમે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ કાણા બનાવો તમારી હોડીની. સામે સામે ઉભો 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 ઉભો, એમાં પણ એક મોટું, બીજું એનાથી નાનું, ત્રીજું એનાથી નાનું, ચોથું અને પાંચમું કામ ઝીણું હોલ બનાવો. હોલ, કાણું, કાણું, પોતાની જ હોડીમાં કાણા પાડવાના તમારે. પછી તમને સમજાશે કે કેમ પાંચ કીધા, કેમ મોટું, એ બધું સમજાવીશ, પણ તમે અત્યારે ઇન્સ્ટ્રક્શન જરા બરાબર ફોલો કરો. થઈ ગયા પાંચ, મોટું, નાનું, 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 બરાબર. હવે કાણા પડે તો શું થાય, પાણી જવા દો અંદર. એટલે આમ પાણી એમ અંદર જતું હોય ને એવું ડ્રોઈંગ કરવાનું. પાણી ઇઝ ગોઈંગ ઇન સાઇડ, વોટર ઇઝ ગોઈંગ. સિરિયસલી કહું છું, વોલેન્ટિયર્સ બહાર ઊભા રહેવાના છે. તમે ગમે એવું બનાવ્યું હશે ચાલશે, પણ હોડી જેવું કંઈક દેખાવું જોઈએ. ગયું પાણી અંદર, ગયું, હા, પાણી અંદર ગયું તો પાણી બહાર કાઢવું જોઈએ કે નહીં બેન, હા, તો એના માટે તમને શું જોશે, હા, ડોલા ચમચીથી ક્યારે થશે, ચમચી નહીં રાખો બેન, વાટકી રાખવાના છે, વાટકીથી ડોલ ડોલ જોશે, પણ ઊભા રહ્યું, ઊભા રહ્યું. જે સમજદાર હશે ને એ કહેશે પહેલાં પાણી કાઢવાની માથાકૂટ ન કરાય, પહેલાં શું કરાય, પહેલાં કાણાને બંધ કરાય. હા, તો હવે કાણા બંધ કરવા માટે પ્લગ્સ બનાવો. પ્લગ એટલે ડટ્ટા, હા, પાંચ ડટ્ટા જોશે ને, હા, તો બનાવી જવાનું. બાજુમાં જ એક સાઈડમાં આમ ડટ્ટું બનાવી રાખું, બસ અત્યારે ભરતા નહીં, આપણે કરશું બધું પછી સ્ટેપે, હા, 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 લગાવવાના નથી અત્યારે, તમે બાજુમાં બનાવી રેડી રાખજો, હું કહું ને તમે બેન ખરેખર હોડીમાં ઘૂસી ગયા છો.
થઈ ગયું. હા, હવે તમારે ડોલ બનાવી તો બનાવો. હા, પાણી કાઢવા માટે ડોલ જોશે ને. હા, તો એક સરસ મજાની ડોલ બનાવી દો અને એ ડોલમાંથી આમ પાણી બહાર. એ આપણે એક વસ્તુ તો ભૂલી જ ગયા, આ હોળીમાં કેટલાય કોઈક માણસને દોર્યો છે. એટલે બે ચારની હોળીમાં માણસ છે, બાકીની બધી હોળીઓ એમને ચાલે છે. અદભુત રાજકોટનું આમ ક્રિએશન એટલે કહીએ ને, આમ લોકોને એવું દિમાગ હોય ને, હા, રિમોટ કંટ્રોલથી ચાલતી હશે તમારી કદાચ હોળી, તો એક સરસ મજાનો માણસ એટલે કે પોતાને બનાવી દો ત્યાં. લાકડીનું ડાયાગ્રામ ચાલશે, જલ્દી કરજો, કારણ કે માણસ તો હોય કે નહીં હોળીમાં જેના હાથમાં ડોલ છે. ડન. અને સામે કિનારો બનાવી દો. મોટા ભાગે બધાને સમજાઈ ગયું હશે કે આપણે આ કેમ દોર્યું છે, રાઈટ? તો હવે આ બધાને આપણે નવ તત્વોમાં બેસાડશું. જે માણસ છે એ કોણ? જીવ. માણસ અને હોળી બંને જીવ છે, કારણ કે કર્મ કંઈક અંદર જાય છે ને, તો કર્મ ક્યાં જાય? તો કે જીવમાં જાય ને, જીવ સાથે જોડાય છે ને. એટલે માણસને હોળી માટે જીવ લખી લો બધા. શું લખશો? જીવ. લખ્યું બરાબર. પાણી જે છે એ કર્મ રાખીએ આપણે. અજીવ. પાણી એટલે અજીવ. પુણ્ય પાપ આશ્રમની અંદર આવી જાય છે એટલે આપણે અલગ નથી કરતા આ ડાયાગ્રામની અંદર. પણ જે કાણા જે છે એ શું બનશે? આશ્રમ. પુણ્ય અને પાપને આપણે આશ્રમમાં નાખી દઈએ છીએ એટલે સાત તત્વ થઈ જાય. તો કાણા શું બનશે? આશ્રમ. કારણ કે એના વડે પાણી અંદર આવે છે ને. કર્મનું આવું તે શું? આશ્રમ. લખી દે. લખી લીધું. ઓકે, હવે શું કરવાનું? બેન, બેનને ઉત્સાહ બહુ હતો ને, શું કરવાનું હતું આપણે? પ્લગ લગાડવાના હતા ને. તો એ પ્લગ શું બનશે? સંવર. સંવર એટલે સ્ટોપ. કાણાને બંધ કરવું, પહેલા કાણાને બંધ કરવાનું છે. એ કાણાને બંધ કર્યા વગર પાણી ઉલેચવાનું ગમે એટલી મહેનત કરે બધી, કેમ? કારણ કે નવું આવ્યા જ કરે છે. પહેલા નવું આવતું સ્ટોપ કરો તો જૂનું બહાર નીકળશે, રાઈટ? પછી જે ડોલ છે એ શું બનશે? નિર્જરા. કારણ કે તમે કર્મને બહાર કાઢો છો ને. અને આમ તો આ બધું પાણી નીકળી જવું તે મોક્ષ, પણ આપણે થોડુંક આમ ઇમોશનલ બનાવવું ને, એટલે સામેનો જે કિનારો છે ને એને મોક્ષ લખી દો. કે આમ કરીને મારે મોક્ષના કિનારે ભવ સાગર તરીને ક્યાં જવું છે? મોક્ષ. આવી ગયા તત્વ આની અંદર. હવે હું તમને કહું, એટલે જે પાંચ કાણા હતા ને, તમને ક્વેશ્ચન થશે કે આશ્રમમાં પાંચ કાણા કેમ બનાવ્યા? કારણ કે આશ્રમના પાંચ દ્વાર છે. વિદ્યાર્થીઓ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. યોગ એટલે મન, વચન અને કાર્ય. લખી લો, પાંચે પાંચ કણાનું નામ આપી દો. પહેલું છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ. દેહ તે હું પરનું કંઈક કરી શકું, પરને બદલી શકું, આ બધી જે માન્યતાઓ છે, પર મને હેરાન કરી શકે, એ બધું મિથ્યાત્વ બને છે. અવિરતિ એટલે વ્રત ગ્રહણ ન કરી શકો, ન કરવા. જો આપણે રાત્રિ ભોજન ત્યાગ કર્યો હોય, પછી ગમે એવું કોઈ કાંઈ લઈને આવ્યું હોય, ગમે એટલો કોઈ આપણને આગ્રહ કરે, આપણે શું કહેશું? ભાઈ, મેં પચકાન લીધા છે, મારે ચોવ્યા છે. હવે જો આ ન લીધું હોય તો શું થાય? થોડોક વધારે આગ્રહ કરે, ઠીક છે, તમારું ક્યાં મન તોડું, તમારી સાથે હું પણ નરકે આવીશ. એમ મન ન તોડે તો ત્યાં જાય. એટલે કીધું આ વ્રત કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આપણને કેટલું બચાવે છે પાપથી. એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. પ્રમાદ એટલે શું? આળસેમાં આળસ, હોળી બનાવવામાં આળસ, નામ લખવામાં આળસ, બધું છોડીને સવારના પોરમાં અહીંયા આવ્યા છે. તો અહીંયા આવીને તો એક થનગનાટ રાખીએ આપણે. હવે અહીંયા આવીને પણ હવે છોકરો સવારે લેટ ઉઠે ને, તમે કહો ને પ્રમાદી છો, તો પેલા પોતાનું ચેક કરવું,
મને ધર્મ કરવાનો ઉત્સાહ નથી આવતો તો હું ખરેખર તો હું પ્રમાદી છું. પછી ચોથું કશાય, એ તો બધાને ખબર જ છે, એકદમ પરિચિત છો સેનાથી, ક્રોધમાન માયા લોકથી. અને લાસ્ટ પાંચમું કાણું, સૌથી નાનું કાણું શેનું છે? યોગ, મન, વચન અને કાયા. આ પાંચ દ્વાર સેના હતા? આશ્રવના. બરાબર છે? પછી એક વખત કરવી જોઈએ. પેલું તત્વ જીવ, પેલું તત્વ જીવ, બીજું પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. જીવ એટલે આત્મા, આત્મદ્રવ્ય, ઇંગ્લિશમાં કોન્શિયસનેસ કહેવાય. અજીવ એટલે આત્મા સિવાય બધું જ, એટલે જડ. પૂતગલ લો તમે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ બે પતિ ગયા. પાપ, સોરી પુણ્ય, પુણ્ય એટલે શુભ ક્રિયા, શુભ ભાવ. પાપ અશુભ. આશ્રવ કર્મનું આવવું. પછી બંધ, કર્મનું આત્મા સાથે જોડાવું. પછી સંવર, સંવર એટલે સ્ટોપ. શું? કર્મનું આવવું ને રોકવું, અટકાવવું. કર્મનું ખરી જવું. એક પોઈન્ટ ભૂલી ગયા, હું ચેક કરતો હતો. હા, કર્મનું અંશે ખરી જવું તે, અને કર્મનું સંપૂર્ણપણે ખરી જવું તે. ચાલો, આપણા નવ તત્વો પાકા ડાયાગ્રામમાં બનાવી દીધા. આ ડાયાગ્રામ ફ્રીજ ઉપર ચોટાડી દેવાનો અને રોજ નવ તત્વો બહાર કાઢવાનો. નવ તત્વ, નવ તત્વ. પણ હજી તો આપણે નવ તત્વ અને નવ તત્વના નામ અને નવ તત્વની અંદર શું પ્રક્રિયા થાય છે એટલું જ જાણ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીએ 20 વર્ષ પહેલાં એટલું સુંદર દ્રવ્યથી અને ભાવથી સમજાવ્યું છે. કારણ કે જ્યાં સુધી ભાવથી આપણને ન સમજાય ને, ત્યાં સુધી આ યથાર્થ આપણે સમજ્યા નથી. અત્યારે તો માત્ર આપણે કહીએ ને કે ભાઈ આશ્રય એટલે શું? કર્મનું આવું. બરાબર છે? એટલે શું કર્મ જોયા તમે? પણ એકચ્યુઅલી આશ્રય એટલે શું ખબર નથી. આ તો ખાલી વ્યાખ્યા ખબર છે, કર્મનું આવવું એ આશ્રય. હવે જે ગુરુદેવે ત્યારે આખું ભાવ અપેક્ષાએ સમજાવ્યું હતું એ રીતે આપણે લઈએ તો આશ્રવ એટલે કર્મનું આવવું, એ દ્રવ્ય આશ્રવ કહેવાય. ભાવ આશ્રવ એટલે શું? જ્યારે કર્મ આવે છે ત્યારે આત્મામાં કેવા ભાવ હોય છે એ બને છે ભાવ આશ્રવ. કારણ કે આ ભાવ આશ્રવના કારણે દ્રવ્ય આશ્રવ થયો. અંદરમાં શુભાશુભ ભાવ મેં કર્યા, રાઈટ, તો રાગદ્વેષ ઉત્પન્ન થયા. એ રાગદ્વેષ ઉત્પન્ન થયા ત્યારે કર્મનું આવવાનું થયું. તો કર્મનું આવવાનું થયું તે દ્રવ્ય આશ્રવ, અને જ્યારે કર્મનું આવવાનું થયું એ વખતે આત્મામાં ચાલતા જે ભાવો છે એ શું બનશે? ભાવ આશ્રવ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો જ આપણને પકડાશે કે મારી ભૂલ ક્યાં થાય છે અને મારે ભૂલ ક્યાં સુધારવી. નહીં તો પોપટની જ આપણે બોલીએ શું બધું, કર્મનું આવું તે આશ્રવ ને કર્મનું રોકાવું તે સંવર, પણ એને જીવનમાં અપ્લાય કરી રીતે કરવાનું એના માટે આ સમજાવવામાં આવે છે. પકડાય છે આ પોઈન્ટ? કેટલું સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈ રહ્યા છીએ. પહેલાં તો નવ તત્વો આપણે ગોખ્યા, પછી નવ તત્વો શું છે એ આપણે જાણ્યું, પછી નવ તત્વોનો દ્રવ્ય પ્રમાણે જોયું, હવે ભાવ પ્રમાણે. એક્ઝામ્પલ લઈએ આપણે, કશાય કરીએ તો આશ્રવ થાય, યસ ઓર નો? યસ. તો મારે સંવર કરવું હોય તો કશાયની ઓપોઝિટ કંઈક કરવું પડશે કે નહીં? આપણે પ્લગ કરવાનું છે ને, હા, ડટ્ટો ભરાવવાનો છે ને, તો શું ભરાવવાનું? અહીંયા ભરાવવાનું, અહીંયા ભરાવવાનું, કાનમાં ભરાવવાનું, મોઢામાં ભરાવવાનું, ક્યાં શું પ્લગ કરવાનું? તો સમજવું કે જે આશ્રવ થાય છે એ વખતે જે ભાવ આશ્રવ છે એના બદલે ભાવ સંવર જો હું કરું તો કર્મનું આવવું અટકાશે. મેકિંગ સેન્સ? સમજાય છે? એક્ઝામ્પલે, મિથ્યાત્વથી કર્મનું આશ્રવ થાય છે. મિથ્યાત્વ રૂપી કાણું હતું કે નહીં? તો મિથ્યાત્વને પ્લગ કરવા માટે શું જોશે?
samkit rupi asra samvar jose. Right? Avitti rup kaanu che, avitti rup asrav che, to ena mate bhav samvar shu banse, to ke vrat gharan karvane, eva bhav, shubhashubh bhav ne atkava te che samvar. કર્મની નિર્જરા દ્રવ્યથી કર્મ નિજા એટલે શું અંશે કર્મનું ખરી જવું હવે કર્મનું ખરી જવું તે વખતે આત્મામાં કેવા ભાવ હોવા જોઈએ તો કે શુભાશુભ ભાવ અટકાવી અંદરમાં શુદ્ધિ જો ઉત્પન્ન કરવામાં આવશે તો દ્રવ્ય નિર્જરા થશે તો આ શુદ્ધિ ઉત્પન્ન કરવી તે ભાવ નિર્જરા અને કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા પકડાય છે મોક્ષ એટલે શું તો કે સિદ્ધ લોકમાં જો તે દ્રવ્ય મોક્ષ પણ પરમ પોતે આત્મસિદ્ધિમાં શું કીધું છે મોક્ષ કયો નિજ શુદ્ધતા આ સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી એ આ મોક્ષ છે આ ભાવ મોક્ષ છે અને આ પ્રાપ્ત કરવાથી દ્રવ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે પકડાય છે સિસ્ટમેટિક આપણે ગયા નવ તત્વ એના મિનિંગ દ્રવ્યથી આશ્રવ એટલે શું દ્રવ્યથી સંવર એટલે શું નિર્જરા શું અને મોક્ષ શું જોયું અને એ વખતે આત્માના જે પરિણામ છે તે ભાવ આશ્રવ ભાવ સંવર ભાવ નિર્જરા અને ભાવ મોક્ષ સમજાયું હું છે ખરેખર ક્યારેક ક્યારેક મારો હાર્ટબીટ મિસ થાય છે દસ મિનિટ આટલી મહેનત કરીને પછી હું પૂછું ને સમજાણું ત્યારે બધા કોકવાર નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ ગઈ હશે કે આ એટલું પરફેક્ટ હવે એકદમ નિર્વિકલ્પ થઈ ગયા અનુભૂતિ થઈ ગઈ એવું છે સમજાણું છે દ્રવ્ય એટલે એક્ચ્યુઅલ કર્મનું આવવું અને જ્યારે કર્મનું આવવું થાય છે એ વખતે આત્માના જે વિભાવ છે એ ભાવ આશ્રવ બરાબર કર્મનું ખરી જવું તે દ્રવ્ય નિર્જરા પણ એ વખતે આત્માના શુભાશુભ ભાવ અટકી અને શુદ્ધિ પ્રગટ થવી તે ભાવ નિર્જરા પકડાય છે એટલે એટલું તો પાકું છે કે આપણે હવે ત્રણ સ્ટેપમાં સમજ્યા શું તો કે વ્યાખ્યા સમજી વ્યાખ્યા પછી આપણે દ્રવ્ય અપેક્ષાએ સમજ્યું અને હવે આપણે ભાવ અપેક્ષાએ સમજ્યું પણ હજી આપણે રહસ્ય સમજ્યા ન કહેવાયું કારણ કે આની અંદર આપણે ક્યાં ભૂલ કરી છે શું ભૂલ કરીએ છીએ એ જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી આપણું કાર્ય થશે નહીં રેડી હજી ડેપ્થમાં જવા માટે તો ચાલો હવે ઓર ડેપ્થમાં જઈએ આપણે અધ્યાત્મ અપેક્ષાએ આ સમજવું અત્યંત આવશ્યક છે અધ્યાત્મ અપેક્ષા તમે કહેશો અમે તો દ્રવ્યમાંથી ભાવમાં આવ્યા એમાં જ કેટલું મોટું લાગે છે પણ એકદમ સિમ્પલ છે ને દ્રવ્ય એટલે બારમાં જે થાય છે તે અને ભાવ એટલે આત્માના પરિણામ જે છે અને અહીંયા બારમાં આશ્રવ સંવર નિજરા અને મોક્ષ છે એવી રીતે આત્માના ભાવની અપેક્ષાએ આશ્રવ સંવર નિર્જરા અને મોક્ષ બરાબર છે હવે આપણે અધ્યાત્મ સ્પિરિચ્યુઅલ એંગલથી કારણ કે આ નવ તત્વનું રહસ્ય સમજી આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે યસ યસ ચાલો તો જીવ એટલે શું તો કે કોન્શિયસનેસ આત્મા કેવો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય તે જીવ છે કેવું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય તે જીવ તો અજીવ શું થશે અજીવ અ એટલે નહીં અધ્યાત્મ અપેક્ષાએ હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું એ સિવાય અન્ય બધું જ અજીવ તત્વમાં જશે અન્ય બધું એટલે શું આ શરીર શેમાં જશે કેમ અજીવ તત્વમાં જશે ગભરાઈ નહીં જવાનું સ્ટ્રોંગલી કહેવાનું આન્સર કારણ કે આ પૂતગલ છે પૂતગલનું બનેલું છે રૂપ રસ ગંધ સ્પર્શ જે દેખાય છે તે બધું પૂતગલ છે તો આ શરીર પૂતગલ દ્રવ્ય છે એટલે આ કયા સેક્શનમાં જશે જીવ દ્રવ્ય મારે જો હું પણ કરવાનું હોય તો જીવ તત્વમાં કરવાનું છે આ શરીરમાં કરવાનું નથી હવે ઓર ડેપ્થમાં જશું આપણે તો કે અજીવમાં તમારા ઘરના વ્યક્તિઓ જે છે
એ કયું તત્વ કહેવાય, જીવ તત્વ કહેવાય કે અજીવ તત્વ કહેવાય? શું ડેરિંગ છે ને, બિંદાસ કે છે અમારા ઘરવાળા બધા અજીવ તત્વ છે. હા, અધ્યાત્મ અપેક્ષા એ, પણ તે લોકો જીવે છે ને, અમારા વાઈફ જીવે છે કે નહીં? કન્ફ્યુઝ થઈ ગયા છે, વાઈફ જીવે છે કે નહીં મને ખબર જ પડતી નહીં. માર પડે ઘરે જઈને, શું કામ ડરો છો? જે સત્ય છે એ કહો. તમારે પછી કહી જાણ, હું અધ્યાત્મ અપેક્ષા એ કહેતો હતો. અન્ય, તમારા વાઈફ ચૈતન્ય દ્રવ્ય છે કે નહીં? એમાં ચેતના છે કે નહીં? હા કે ના? આપ કયો તો કોન્ફિડન્ટલી કહો. હા, તો એમને કયા સેક્શનમાં નાખવાનું? જીવ તત્વમાં નાખવાનું કે અજીવ તત્વમાં નાખવાનું? અજીવ. પાકું લોક ક્યાં જાય? હા, અધ્યાત્મ અપેક્ષા એ. વેન હું સ્પિરિચ્યુઅલ એંગલથી આને સ્ટડી કરું છું તો હું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું, એ સિવાય અન્ય બધું જ શું છે? અજીવ તત્વ છે. અરે, એક પછી એક ઝટકા લાગશે હવે તમે જો. કારણ કે ભલે ચેતન દ્રવ્ય હોય પણ હું નથી ને, હું તો ત્રિકાળ શુદ્ધ, એ સિવાય અન્ય બધું જ. આ શરીર તો ઠીક, પણ આ શરીરને કનેક્ટેડ બધું, બીજા ચૈતન્ય પદાર્થ ભલે મારા ફેમિલી મેમ્બર્સ હોય, એ બધા શેમાં જશે? અજીવ તત્વમાં જશે. ઓકે, હજી જરાક ઊંડાણમાં જઈએ. પંચ પરમેષ્ઠી, એમને કયા સેક્શનમાં મૂકશું આપણે? જીવ કે અજીવ? અજીવ તત્વમાં. હા, હવે પાછું તમારે કોન્ફિડન્ટલી કહેવાનું કે અધ્યાત્મ એંગલથી હું જ્યારે આને સમજવા માગું છું, આનો ભાવ સમજવા માગું છું, તો પંચ પરમેષ્ઠી મારા સદગુરુ પણ અજીવ તત્વના સેક્શનમાં આવે છે. શું કામ? કારણ કે જીવની વ્યાખ્યા શું છે? ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય. મારા સિવાય અન્ય બધું જ અજીવ તત્વ. તમને અત્યારે વિકલ્પ થશે ને કે આમાં આશાત્મા ન થાય? તમે ભગવાનને તમે અજીવ તત્વ સમજો. અધ્યાત્મ એંગલથી આ કહેવામાં આવે છે. તમારી પત્નીને તમે સ્વસ્ત્રી કહેશો કે નહીં? હા કે ના? પણ તમારી માતાને તમે સ્વસ્ત્રી નહીં કહો, તમે એને પરસ્ત્રી કહેશો. કેમ? કારણ કે વાઇફની અપેક્ષાએ માતા પરસ્ત્રી છે, સ્વસ્ત્રી નથી. પણ જ્યારે તમે માતાને પરસ્ત્રી કહો છો ત્યારે પણ તમને એમના માટે એટલો જ અહોભાવ છે, એટલો જ રિસ્પેક્ટ છે અને એટલો જ પ્રેમ છે કે નહીં? હા કે ના? પણ જ્યારે સ્વસ્ત્રીની અપેક્ષાએ બોલવામાં આવે ત્યારે માતા પણ કયા સેક્શનમાં જાય છે? એવી રીતે જ જ્યારે અધ્યાત્મ તરફ વળવું છે, ભેદજ્ઞાન કરવું છે, સ્વ તરફ વળવું છે, ત્યારે પંચ પરમેષ્ઠી પણ શેમાં આવશે? જરાય એમાં કોઈ અશાંત નથી, આ ભગવાનની જ આજ્ઞા છે. કારણ કે આપણે સ્વ તરફ વળવાનું છે. આવતીકાલે આપણે કરવાનું છે ને ભેદજ્ઞાન, ત્યારે આ બધું બહુ કામ આવશે. અચ્છા, હવે હું તમને કહું કે તમારા અંદરમાં શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે, વિભાવ ઉત્પન્ન થાય છે, હા કે ના? એ જીવ છે કે અજીવ? અચ્છા, કઈ રીતે? ચાલો કયો આ આ માઇક કરી શકે છે? રાકેશ વિભાવ કરી શકે? નથી કરી શકતું. તમે કરો છો, પણ તમે એને અજીવમાં નાખો છો. અધ્યાત્મ અપેક્ષાએ બાળક જન્મ લે છે માતા થ્રુ, યસ ઓર નો? પણ એ સરનેમ કોની મળે છે? પિતાની મળે છે ને, આમાં કન્ફ્યુઝન નથી ને? બસ એવી રીતે જ વિભાવ ઉત્પન્ન થાય છે આત્મામાંથી, પણ જડના નિમિત્તે થાય છે, એટલે એને જડ ભાવ કીધા છે. એટલે જેને સેક્શનમાં નાખવાના હોય અધ્યાત્મ અપેક્ષાએ, તો આ ભાવ પણ કયા સેક્શનમાં જશે? તો કે અજીવ સેક્શનમાં જશે. તમને આજે સમજો, આ જેટલું આજે પાકું થશે ને, આવતીકાલે ભેદના આમાં થશે. કારણ કે તમારે સીધું આજ એપ્લાય કરવાનું, આ તો અજીવ છે, આ તો અજીવ છે, આ તો અજીવ છે. હું કોણ છું? હું ત્રિકાળ શુદ્ધ છું. હું ત્રિકાળ શુદ્ધ છું. મારા અંદર ઉત્પન્ન થતા વિભાવ પણ શું છે? અજીવ તત્વ છે. દ્રષ્ટાંત તમે સમજી લો, પુત્રને જન્મ માતા આપે છે, સરનેમ કોની લાગે છે? પિતાની. એ વિભાવ ઉત્પન્ન કરે છે આત્મા, પણ કોના નિમિત્તે થયું? જડના નિમિત્તે. તો એ કયા ભાવ થયા? કેટલાને સમ્યક દર્શન જોઈએ છે? ચલો હાથ ઊંચો કરો, એકદમ સમ્યક દર્શન જોઈએ છે, આમ બરોબર હાથ ઊંચો કરો. જેને સમ્યક દર્શન જોઈએ છે ને, સમ્યક દર્શન નહીં થાય. કેમ કેમ કેમ
કારણ કે સમ્યક દર્શન એક પર્યાય છે, એ ઉત્પન્ન થાય છે, અને એટલા માટે જ પર્યાય ઉપર સમ્યક દર્શનના લક્ષે સમ્યક દર્શન ન થાય, દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે. જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે એના ઉપર દ્રષ્ટિ કરવાથી. અરે એ હદ સુધી કીધું છે, કેવળ જ્ઞાન પણ તું નથી, કેવળ જ્ઞાન પર્યાય છે, એ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થાય એ પર્યાય છે, પર્યાય તે તું નથી, તું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે. આ અધ્યાત્મ અપેક્ષા, આ નવ તત્વના રહસ્ય છે. આ રહસ્ય સમજીએ, એનું શ્રદ્ધાન કરીએ, ત્યારે સમ્યક દર્શન. બોલો, આવો આપણે અત્યારે બધાએ હાથ ઊંચો કર્યો, સમ્યક દર્શન જોયું. પણ સમ્યક દર્શન પર્યાય છે, પર્યાય દ્રષ્ટિથી કાર્ય ન થાય, દ્રવ્ય દ્રષ્ટિથી કાર્ય થાય છે. એટલા માટે આ નવ તત્વોને સમજવું અત્યંત અત્યંત આવશ્યક છે. ચલો, પુણ્ય અને પાપ આ બંનેને જો એક તત્વમાં નાખવું હોય તો કયા તત્વમાં નાખશું? આશ્રવ. પુણ્યને આશ્રવ તત્વમાં નાખવાનું. આશ્રવ હે કે ઉપાદે? આશ્રવ હે ને. અને તમે પુણ્ય કયા કયા સેક્શનમાં નાખ્યું? આશ્રવમાં. એટલે પુણ્ય હે કે ઉપાદે? વેરી ગુડ, બહુ સ્ટ્રોંગ ક્લેરિટી છે બધાની. પુણ્ય હે છે, યસ હે છે. તો પછી અહીંયા શું કામ બેઠા છો તમે? આ તો પુણ્ય છે. આ સમજવું બહુ જરૂરી છે. શ્રદ્ધાનમાં પુણ્ય એ આશ્રવ તત્વ છે, આશ્રવ હે છે. પણ જો જે વસ્તુ હે હોય તો મારે ગ્રહણ શું કામ કરવાની? સિમ્પલ દ્રષ્ટાંત સાબુનું. સાબુ હે છે કે ઉપાદેય છે? જો હે છે તો લગાડો છો શું કામ? તમે કહેશો શ્રદ્ધાનમાં હે છે, પણ જ્યાં સુધી મેલ છે ત્યાં સુધી સાબુ ઘસી ઘસીને લગાડીએ છીએ. શેના માટે? તો કે મેલ કાઢવા માટે. પણ એ અપેક્ષાએ સાબુ ઉપાદેય છે. પણ કોઈ કે અરે ડવ, આટલો મોંઘા પાડનો, આટલો સારો લગાડ્યો છે, જેમાં 45% કે 75% ક્રીમ છે, આ જ લઈને આપણે સીધું ઓફિસે જઈએ લગાડીને કાઢાય, આટલો સરસ ઉપાદેય છે. તો કે ના, એ ઉપાદેય નથી, મેલ છે. ત્યાં સુધી ઉપાદેય છે, મેલ નીકળે તો સાબુને પણ ઘસી ઘસીને કાઢવાનો હોય છે. અને બબલું બહાર નીકળે ને કાન પર સાબુ લાગે, મમ્મી શું કે? પાછું જા, કેમ બરોબર નાયા નથી? કેમ, સાબુ છે ને, સારું છે ને? તો કે સારું હતું ક્યાં સુધી? મેલ કાઢવા માટે સુધી. પણ એક વખત એ પ્રક્રિયા થઈ ગઈ પછી સાબુને પણ ઘસી ઘસીને કાઢવાનો હોય છે. તેવી રીતે પાપને કાઢવા માટે તમે અહીંયા જો ન બેઠા હોત તો શું કરતા હોત? ઘરે છાપું વાંચતા હોત, તો ટીવી જોતા હોત. તો એના કરતા તો આ સારું કે નહીં? તો ટીવી રૂપી મેલ કાઢવા માટે સત્સંગ રૂપી સાબુ લગાડવો કે નહીં? આ સત્સંગ એટેન્ડ કરવો કે નહીં? તો આ ઉપાદેય છે કે નહીં? પણ માત્ર આ જ કરતા રહેશું તો નિર્વિકલ્પ ક્યારે થશું? તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્મસિદ્ધિમાં આવ્યું હતું ને, આજે મોક્ષ જોતો હોય તો શું? તેહ શુભાશુભ છેદતા. આ ક્લેરિટી મળે છે? અને આ ક્લેરિટી નથી હોતી તો તમે જો જગતમાં જ્યાં જાઓ ત્યાં પુણ્ય કરો, પુણ્ય કરો, અરે પુણ્ય કરવાથી મોક્ષ મળી જશે એવી વાત ચાલતી. અને અધ્યાત્મ એંગલથી તમે સમજશો તો કે ના, પુણ્ય જરૂરી છે પાપને કાઢવા માટે. પણ તે પુણ્યથી પણ અશુભને કાઢવા માટે શુભ જરૂરી છે. પણ શુભ વડે પણ મારે શુદ્ધમાં જવાનું છે, નિર્વિકલ્પ થવાનું છે, એ મારો લક્ષ ચૂકવવાનું જોઈએ. ગઈકાલનું એરોપ્લેનનું દ્રષ્ટાંત, એરોપ્લેન ઉડે ને ત્યારે સાર્થક થાય, એવી રીતે જ નિર્વિકલ્પ થશું. સમજાય છે? અને લોકોને કેવી માન્યતા હોય છે કે જો થોડું પુણ્ય કરે ને એટલે આપણે દેવલોક જાય, થોડું ને ઘણું કરવું પડે, થોડુંક નહીં, થોડાથી તો પછી તિર્યંશને મનુષ્ય મળે, ઘણું પુણ્ય કરે ને તો આપણે દેવલોકમાં જઈએ. અને મોક્ષ ક્યાં છે? દેવલોકની ઉપર. એટલે હાઈ જમ્પ કરીએ ને એટલે ઘણું બધું પુણ્ય કરે ને તો આપણે પહોંચશું ક્યાં? મોક્ષ. આ નવ તત્વની શ્રદ્ધા નથી. ભગવાને જ કીધું છે કે પુણ્ય અને પાપ તત્વ આશ્રવ તત્વમાં જાય છે, એનાથી કર્મ બંધાય છે. પુણ્યરૂપી કર્મ બાંધેલું હશે, દેવલોકની જેલ મળશે. જેલ લાંબો ટાઈમ, બહુ સરસ જેલ, હો 5-star જેલ. આમ ઈચ્છા કરો ને અને ફટ દઈને પિઝા સામે આવે, સામે ના આવે, ઓડોગર જ આવે છે પિઝાનો. બોલો આવી જેલ.
પણ એને જેલથી નીચે જેલ મોક્ષ નથી. એટલે આ નવ તત્વનું શ્રદ્ધાન કરવું. અને હું હાથ જોડીને કહું છું કે ઊંધું નહીં પકડતા, મેં ક્યાંય પણ શુભ ક્રિયાનો નિષેધ કર્યો નથી, ઉલટાનું મેં એક્ઝામ્પલથી પ્રૂવ કર્યું કે તમે છાપું ને ટીવી જોવો એ પાપ છે, એના કરતાં સ્વાધ્યાય કરો, સત્સંગ કરો. પણ સ્વાધ્યાય અને સત્સંગ કરી લીધો એટલે કૃતકૃત્ય થઈ ગયા, મેં મારો આજનો સવારનો એક કલાકનો સ્વાધ્યાય, એના વડે એ સાબુ પણ નીકળવો જોઈએ. નિર્વિકલ્પ મને અનુભૂતિ થવી જોઈએ. આ અનુભૂતિ થશે ત્યારે મારું કાર્ય પૂરું થયું. એ અનુભૂતિમાં જે શુદ્ધિ પ્રગટશે એમાં નિર્જરા થશે, એ નિર્જરા વધતા વધતા મોક્ષ થશે. આ ક્લેરિટી હોવી જોઈએ. જો કોઈ ગુજરી જાય ઘરમાં, બાપુજી કે કોઈ ગુજરી જાય અને કોઈ એમ કહે કે ચોક્કસ એમનો દેવગતિ થઈ હશે, અંદર ખુશી થાય? તમે આવી રીતે નહીં જુઓ કે તમે શું ઈચ્છો છો, ક્યાં જાય પેલા? કારણ કે હવે તમે મગજ છે ને આમ વિચાર કરી, આમાં કઈ ટ્રેપ હશે. રાજુજી પૂછે છે ને કે આપણે હા પડશો તો હાથ કપાશે, ના પડશો તો નાક કપાશે. પણ એની મજા છે, બોલો એટલે અહીંયા પાકું થાય. જ્યારે આપણે એમ થાય ને કે ના સ્વર્ગ લોકમાં છે તો આપણને ખુશી થાય, આ જ બંધ તત્વની ભૂલ. હજી આપણા સબકોન્શિયસની અંદર એવું પડ્યું છે કે દેવલોક સારો, ઉલટાનું દુઃખ થવું જોઈએ. કે દેવલોકમાં છે એમનો મોક્ષ તો નથી થયો ને, એટલે એમ ન થવું જોઈએ કે દેવલોક તો એ પોસિબલ જ નથી, એવું વિચારવું નહીં. પણ એના બદલે મોક્ષ થયો તો આ જ બતાવે છે કે આપણી નવ તત્વોની અંદર કેટલી ભૂલો થાય. એક ભૂલ જોઈએ અને પછી આપણે આગળ વધીએ. આશ્રવ થાય છે, બરાબર છે. સપોઝ ઝઘડો થયો, ચંદુભાઈ અને મણિબેનનો ઝઘડો થયો, બરાબર છે. એટલે મણિબેનને બહુ ગુસ્સો આવ્યો, તો એમાં આશ્રવ થયો કે નહીં કરવાનો, હા કે ના? હા, અંદરમાં જે કકળાટ થયો એ ભાવ આશ્રવ, અને કર્મ આવ્યા અંદર એ મણિબેને નક્કી કર્યું. આ રોજનું છે અને આપણે છે ને હવે બોલવું જ નથી. આ બોલીએ છીએ ને એમાં બધી ખટપટ થાય છે, પછી કશાય થાય છે અને પછી આશ્રવ થાય છે. યસ ઓર નો? એટલે મણિબેન નક્કી કર્યું કે આપણે મૌન લઈ લેવું છે, મૌન બોલવું જ નથી. અને પછી મણિબેન કહ્યું, ચાર દિવસથી હું એક શબ્દ બોલી છું, તમારા ભાઈ આટલો આટલો અત્યાચાર કરે, હું કાંઈ બોલી છું? મને કહો આશ્રવ સવર થયો કે નહીં? બોલ્યા નહીં બેન તો સવર થયો કે નહીં, હા કે ના? જરા વિચાર કરો, પાંચ ખાના છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. યોગ જે છે ને મન વચન અને કાયા, એ કયું કાણું હતું તમારું? જોઈ લે ઓલામાં કયું કાણું હતું, સૌથી જીણું કાણું. તો બેન આપણે હોડીમાં બેઠા હોય અને પાણી આવતું હોય અને બંધ કરવાનું હોય તો સૌથી પહેલું કાણું કયું બંધ કરશું આપણે? એ પેલા ટાચણી કહો તો ટાચણી, આ નાનામાં નાનું પેલા બંધ કરો. અરે બંધ પણ કરી દેશો ને કાંઈ ફાયદો નહીં થાય, કારણ કે આટલું મોટું કાણું જે તમે શું કહેશો, પેલા સૌથી પેલા જે મોટું છે ને એને બંધ કરવાનો પુરુષાર્થ કરો, હા કે ના? બોલો મણિબેન શું કર્યું? મૌન લઈ લીધું. પણ પછી અંદરમાં થાય મેં તો છે ને સંવર કરી દીધો, જો હા કર્યો. કયું કાણું? સૌથી નાનામાં નાનું. તો કયું બંધ કરવાનું છે? મિથ્યાત્વ રૂપી મોટું કાણું જે છે ને એ બંધ કરવાનું છે. એટલો ત્રાસ આપે છે ને, આવું મનમાં વિચાર આવ્યો? મોટામાં મોટું કાણું. હવે એની સામે પેલા બેન બડબડાટ કરે છે, તમે ખોટું કરો છો, તમે મારી સાથે આમ કરો, તમે દર વખતે મારી સાથે આમ કર્યું, તમને સપોર્ટ જ નથી કરતા, આવું બડબડ 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 ચાલુ છે. એટલું ઝીણું કાણું ચાલુ છે, પણ મોટું કાણું બંધ કર્યું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. આ હું પોતાને મણી માનું છું એટલે આ ચંદુ મારો થયો, બાકી આ તો કાંઈ જ. હસો નહીં તમે, આ સત્ય છે, વાત સાચી છે કે નહીં? એટલે આપણે શું કહીએ, ચલો કેટલા જણ અહીંયા એવી રીતે બોલે છે, ક્યારેક ક્યારેક કંઈક પ્રસંગ બની જાય તો એવું બોલતા હોય છે કે નહીં, તું મને ઇરિટેટ નહીં કર, આવું કેટલા બોલાઈ જાય છે, તમે મને છે ને ગુસ્સો નહીં દેવડાવો. જો કેટલા લોકો હાથ બધાય બધાય, તમે હાથ ઊંચો કરો, તમે બધા રીતે તમે તો બોલવાનું નથી. આ કેવી સરસ આઈડિયા છે કે હું ખરાબ ન દેખો, હાથ ઊંચો કરો એટલે બધા જોયું ને, આમને પણ આવું થાય છે, આમને પણ આવું થાય. એટલે ઘણા લોકો હાથ ઊંચો, બધાને થાય છે, બધાને થાય છે, હું એકલો નથી. તમે મને હેરાન કરો છો, તમે મને ગુસ્સો દેવડાવો છો, તમે મને ત્રાસ આપો છો, આ મિથ્યાત્વ. હું બહુ અપેક્ષા રાખું છું, મારામાં બહુ અહંકાર છે,
એટલે જરાક એક શબ્દ કોઈ કહી દે છે ને અને મને ઝંઝાટી થાય છે. એટલે આ મારું મિથ્યાત્વ, મારે બારમાં ફેરફાર નથી કરવાનો, મારામાં ફેરફાર કરવાનો છે, એવો પુરુષાર્થ કરવો, તે મિથ્યાત્વને પ્લગ કરવો. બોલો, પકડાણું કે નહીં? આજે આ છે રહસ્ય સમજવા, નવ તત્વના રહસ્ય. કેટલો ખોટો પુરુષાર્થ કરી અને આપણે માનીએ કે હું મોક્ષ માર્ગમાં છું, ચૂપ રહેવું, બોલવું નહીં, આ બધું જીણામાં જીણું નાનું કાણું છે. સૌથી પહેલા જો કંઈક કામ કરવું હોય તો મિથ્યાત્વને બંધ કરવું. આ રાજુ તે હું એવું માનું છું એટલે કોક કંઈક કહે છે ને એમાં મને દુઃખ લાગી જાય છે, બરાબર? એટલે આ રીતે આપણે નવ તત્વને યથાર્થ રીતે સમજવાનું. કેટલી ભૂલો કરતા હોય છે આપણે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ આ શરીર તે હું છું, હા પાડો, હા પાડો, કામ ઉભા થઈને ગયા છે. આ શરીર હું છું ના, બરાબર? છતાંય જો તમે શું કરો, હા, વેઇંગ સ્કેલ પર ઉભા થાવ, મારું વજન વધી ગયું. કોનું વજન વધી ગયું? તો કેમ તમારું બેન ને આમાં જીવ અજીવ શું ફટાફટ આન્સર આપતા હતા બેન, પણ અડધો કિલો વધી ગયો, મારું વજન વધી ગયું, મારું વજન વધી ગયું. તાવ આવે તો, વાળ ધોળા થાય તો, હું બુઢો થઈ ગયો. કેવું છે, જરાક કરંટી પડી ગઈ તો કેટલો ફાળ પડે, સમજી જવું. નવ તત્વ સમજ્યા નથી, કારણ કે નવ તત્વ સમજ્યા હોય ને તો વજન વધ્યું છે. કોનું? શું સરસ, હા, ગાંઠિયા ખાતા જાઓ અને બોલતા જાઓ, શરીર વધે છે, શરીરને વધવા દો. આપણે તો કોણ છે? એ તો અજીવ તત્વ છે. અજીવ તત્વમાં ગાંઠિયા રૂપી અજીવ તત્વ ગયું અને આ જીવે ખાલી જોયું. આ તમને ગમી ગયું એટલે તમે તાલી પાડો છો. તમને જો વાંધો ન હોય તો એક 5 મિનિટમાં હવે આપણે છે ને આ ભૂલો પકડતા આવડવી જોઈએ. કેવું બોલે, મારી ગાડી મારા ઘરે આવશો, મારા ઘરે તેના અંદરમાં જાગૃતિ આવી જોઈએ કે મારું નથી. આ જ્યાં શરીર મારું હતું તો ઘર ક્યાંથી મારું થયું? અને અમારી તો પરીક્ષા ગુરુદેવ રીતે કરતા, અમે 91માં હતા, ગુરુદેવ પધારે એટલે અમે ગાડી ખોલીને કે ગુરુદેવ મારી ગાડીમાં પધારો ને, ગુરુદેવ તરત કે મારી ગાડી બોલો, હું આટલું શીખવાડું છું કે મારા પણ કરવાનું નહીં અને તું આજે નહીં બેસું તારી ગાડીમાં. પછી બીજા જમે એકદમ જાગૃત થઈ ગયા, દરવાજો ખોલે ને બાપાને આ ગાડીમાં પધારો, મારું કાંઈ આ ગાડી. આ રીતે જો નવ તત્વનું એપ્લિકેશન થયું ને તો કામ થશે. જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે અંદરમાં એ જાગૃતિ ચેક કરવું છે. તો આપણે એક નાનીકડી સ્કિટ કરીએ. હા ભાઈ આવી જશો તમે. આ લોકો રિપ્રેઝેન્ટ કરે છે રાજકોટના ચંદુ અને મણિ છે. રાજકોટ, હા ભાઈ ચંદુ નથી, હા, તો માઇક લઈ લેશો, એક માઇક અમને આપી દો, એક માઇક અમને આપી દો. તમારે શું કરવાનું છે ખબર છે? આ ચંદુમણીના વાર્તાલાપમાંથી તમારે એ લોકોની નવ તત્વ સંબંધીની ભૂલ કાઢવાની છે. એટલે જ્યારે પણ એ લોકો કંઈક રોંગ બોલે ને એટલે હાથ ઊંચો કરીને તમારે સ્ટોપ કહેવાનું, હું ચાન્સ આપીશ તમારે ભૂલ કાઢવાનું. રાઈટ, રેડી? ભાઈ માઇક આપજો અમને, વોલ્યુમ આપજો. અહીંયા અહીંયા નથી આવ્યું, આમનું આપજો, મણી મને પછી ખરાબ લાગશે. હેપી બર્થડે મારી વાલી મણી, ચાલ આજે તને ખુશ કરી દઉં. શું સ્ટોપ? એટલે વાલી માટે તમે બોલ્યા કે મારી માટે? મારી કીધું એ જીવ તત્વની ભૂલ, કારણ કે જીવ કોણ છે? જીવાત્મા છે. તો તમે કોણ છો? જીવ એટલે હું, મારા સિવાય અન્ય બધું જ. પછી મણી પણ કયા સેક્શનમાં જશે? ઘરે જઈને માર ખાજો. પછી તને ખુશ કરી દો, યમલા પગલા દીવાનાની. એક મિનિટ, જરા નજીક રાખો માઇક. યમલા પગલા દીવાનાની 2 ટિકિટ લાવ્યો છું. એ કે જવાની જરૂર છે જ નહીં, ઘરે જ છે. હેલો, તમારી તબિયત તો સારી છે ને? તમારામાં એવી જાગૃતિ આવશે કે ત્યારે તમે ઘરે જશો ને કોઈ કંઈક બોલશે ને કે મને ભૂખ લાગી છે, તમને નથી લાગી,
અજીવ તત્વને લાગી છે. બોલતા નહીં હો મિત્ર, કાલે અહીંયા આવવાની છે તમને, પણ અંદરમાં એ રાખવું અને કેવી મજા આવશે. આની ખરી મજા તો સંવત્સરને દિવસે જો બધા લોકો એક સાથે બધા જ ચોવ્યારો ઉપવાસ કરવાના છે, કારણ કે જે થશે એ અજીવ તત્વને થાય છે. હું તો માત્ર ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું. એક મિનિટ તમારું પરમિશન, તમને વાંધો નથી, આ 5 મિનિટ ચાલશે સ્કીટ, બટ યુ આર એન્જોયિંગ, આર યુ બેનિફિટિંગ? કારણ કે જગદીશભાઈ ખાસ કીધું છે કે ભાઈ રવિવારનું હોય, 5-1 મિનિટ આગળ પાછળ થાય તો વાંધો નથી. એટલે આગળ તો થશે જ નહીં, પાછળ થાય તો વાંધો નથી ને? પાક્કું બધા આ પાડે છે મને બરોબર સંભળાય તું? હેલો, તો બધાને ચંદુમણીમાં કેટલો રસ પડે? આટલું હું જ્યારે તત્વના નામ લેતો હતો બધા આમ. હેલો, તમારી તબિયત તો સારી છે ને? મારો જન્મદિવસ અને તમને યાદ છે? મારો ભાઈ તમારો જ રહ્યા, મારો બર્થડે છે, બર્થડે છે ત્યારે યાદ રહેવાનું, મારો નથી, કોનો છે? અરે મણિ, તારા ચંદુએ પોતાની હોશિયારીથી એક એવી ડીલ કરી છે. હા, એક મિનિટ. હા, બધાને તારો મારો ચંદુમણી દેખાય છે, એ સિવાય બીજું કંઈક નવું ગોતીએ આપણે, બીજી નવી ભૂલ શું છે? પોતાની શું? હોશિયારી પણ પોતાની નથી હો, આ કર્મનો ઉદય છે ને, એટલે આ સ્માર્ટનેસ છે, ઇન્ટેલિજન્સ છે. બાકી હું સ્માર્ટનેસ નથી એ બોલ. પછી ડીલ કરી છે કે પૈસાનો વરસાદ થશે થશે, પૈસાનો વરસાદ થશે વરસાદ, હા વરસાદ થશે, બે કિલો વરસાદ થશે, એમને સાચું લાગ્યું. અરે મારા નસીબ, અરે તમારા નસીબમાં તો ચૈતન્ય લોક છે, અનંતુ આનંદ છે, અનંત સુખ પડ્યું છે, પણ આપણે શું કરીએ છીએ, કર્મના ઉદયને મારું નસીબ, મારું નસીબ. અરે પેલા રસિકભાઈ સો સ્માર્ટ, ભલે થોડું ઘણું ખોટું કરે પણ કેવા સુખી છે, કેવડો મોટો ફ્લેટ, બે ગાડી, મજા છે ભાઈ મજા. શું બેન, હા ગાડી બંગલો એમાં સુખ માનવું, એ સિવાય બીજું કઈ ભૂલ હતી? હા, થોડું ખોટું, જો કેવી રીતે આપણે બોલીએ છીએ, બહુ મોટું ખોટું, થોડું ઘણું ખોટું કરે છે, પણ જો પુણ્ય તત્વ ઉપર શ્રદ્ધા હોય ને તો કોઈ ખોટું કરવાની જરૂર નથી. પુણ્યમાં હશે તો ગમે ત્યાંથી આવશે. અને ગુરુદેવ એક વખત આવી પરીક્ષા કરી, એક વખત આવી કંઈક લેતા હતા અને પછી સેનાથી ચાલે છે ધંધો, એટલે એક ભાઈ એકદમ બોલ્યા, ગુરુદેવ પુણ્ય તત્વથી ચાલે છે. હા, શુક્રવારનો દિવસ હતો ધરમપુરમાં, ગુરુદેવ તરત એમને પકડ્યા, એમ તો કે હા સાહેબ પુણ્ય તત્વ, તો તમે શુક્રવારે કેમ આવ્યો, સોમવારે આવું તું ને આશ્રમમાં? એ જ બતાવે છે કે બોલીએ છે આપણે પુણ્ય તત્વ, પણ માન્યતામાં શું છે, મારા કરવાથી થોડું ગળું ખોટું કરવાથી પૈસા આવે છે. જો મણી તારે જે કેવું હોય તે કે, પણ ખોટું તો હું કરવાનો જ નથી. અરે ખોટું ન કરો તો કઈ નહીં, સાચું તો કરો. એટલે તું કેવા શું માંગે છે? અરે સંસાર અપેક્ષા આ કરવું અને આવ્યા આવી મારા કષ્ટો બધા દૂર કરી જશે. અરે કર્મનો ઉદય હોય છે તો તીર્થંકર ભગવાનને પણ એ કર્મનો ઉદય છોડતું નથી, તો આપણે કઈ રીતે આ મિથ્યા માને તને પૂછી શકીએ? થોડો ધર્મ કરો ને તેથી બે પૈસા ઘરે આવ્યા. અરે પૈસા હોય તો વધુ ધર્મ કરી શકે. ધર્મ કરો તો શું આવે, અને પૈસા હોય તો ધર્મ શું છે? ધર્મની વ્યાખ્યા રાત્રે 2 વાગે પૂછે તો શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક. આ દેરાસરના મંડળમાં હું જાઉં છું ત્યાં બધા મને મેણા મારે છે. મણિબેન તમે તો કંઈ લખાવતા જ નથી,
મને તો કેવી શરમ આવે, ગજવામાં પૈસા હોય તો દાન ધર્મ થાય ને? દાન ધર્મ એટલે ખાલી પૈસા આપવા એવું નથી, પણ આ મિથ્યા માન્યતા, આ ધર્મ વિશે ખોટી સમજણ. એક તો પ્રેમથી મૂવીમાં લઈ જવા મેં હોશ કરી, એમાં તારું આ કચકચ, મારો તો મૂડ જ બગાડી નાખ્યો. મને ગુસ્સે ના, મને ગુસ્સો ન કરાવ, સમજી? શું સાહેબ? મને ગુસ્સો ન કરાવ, મને ગુસ્સો કરાવે છે એ જ મોટું મિથ્યાત્વ. બરાબર છે કે નહીં? હું ધર્મ કરું છું, મને શાસ્ત્ર વાંચન ગમે છે અને હું એ નિયમિત કરું છું. એના માટે બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. મણી તમે તો કોણ છો? ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છો. એ તમારે આમ જેવું ડોબી કોણ છે? આ છે. હું કોણ છું? અરે કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા છું. આ તો આંબેલની ઓળી કરી છે, ત્યાર પછી તારું વધુ ફટક્યું છે. શરીરમાં તાકાત નથી તો શા માટે આટલું તપ કરીને કશાય કરે છે? કેવું કનેક્શન કર્યું? કશાય સીનાથી થાય છે? તપથી થાય છે. તારા શરીરમાં તાકાત નથી. સી આ કેટલી ધર્મ તત્વની ભૂલના કારણે કેવી બધી ગડબડ ઉત્પન્ન થાય છે. અરે આ દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે તો તપ કરીને પુણ્ય બાંધીએ તો આવતા ભવમાં તમારા જેવા તો ન ભટકાય. પુણ્ય તત્વ બેનને સેના માટે જોઈએ છે? અરે પુણ્યથી તો ધર્મ પ્રાપ્ત થવો જોઈએ. પુણ્યથી મને શું મળે? સદગુરુનો યોગ થવો જોઈએ, જેથી કરીને મારી મોક્ષની યાત્રા આગળ વધે. પણ બેન સેના માટે કરે છે? તમારે કઈ કેવું છે? હા કેવું છે? ઘણું દબાવીને બેઠો છું. હવે તું મને આવતા ભાવમાં ન જ મળતી, તારાથી છૂટો તો મારો મોક્ષ થશે. મોક્ષ એટલે શું? નિજ શુદ્ધતા. અને આ ભાઈ શું કે છે? તારાથી છૂટું તો કયા તત્વની ભૂલ? મોક્ષ તત્વની ભૂલ. મોક્ષ મોક્ષ એમને એમ ના મળે. ઘણું બધું દુઃખ સહન કરો, કષ્ટ વેઠો, ત્યારે જ મોક્ષ થાય. હા બોલો. કષ્ટ દુઃખ એમ વેઠવાથી મોક્ષ થાય? આત્મામાં સ્થિર થવાથી થાય. એટલે જ તો હું કહું છું કે હું તમારી મોક્ષની નિસર્ગની સીડી છું. હા કે ના? ખાસ ગઈકાલે રાજુજીને ખાસ કહ્યું કે આજે અને આવતીકાલે મહાવીર જયંતિ નિમિત્તે 5-7 મિનિટ સ્વાધ્યાય વધે તો જરાય મુશ્કેલી નથી. એટલે આપને બીજો કોઈ પ્રોબ્લેમ? આ તો આ કારણ કે આ એટલા માટે મૂક્યું છે કારણ કે જે આપણે શીખ્યા હોય ને એને લાઈફમાં ક્યારે એપ્લાય કરવું, એટલા માટે ખાસ આ સ્કિટ રૂપે મૂક્યું. કારણ કે હવે તમે જોજો, હવે તમે વાત કરતા હશો ને તો તમને એકદમ કંઈક બીજાની ભૂલ ખાડી બહુ શીખી છે. ત્યારે તમે બહુ ફટાફટા ગુસ્સામાં કાઢતા હતા, આ ભૂલ છે, આ ભૂલ છે. એ હવે જ્યારે તમે બોલતા હશો ને, તમે બેસો ને, મારું સ્કૂટર ક્યાંથી? ત્યાં તમને સ્ટ્રાઇક થશે, મારું ક્યાંથી થાય? આ શરીર જ હું નથી તો સ્કૂટર મારું ક્યાંથી થયું? એ પ્રયોજનથી ખાસ આ સ્કિટ સ્વરૂપે નવ તત્વનો અભ્યાસ કર્યો, જેથી કરીને એ આપણા જીવનમાં એપ્લાય કન્ટિન્યુઅસ અને સતત થયા કરે એવું પ્રયોજન છે. તમે ચિંતા નહીં કરતો, કાલે 5 મિનિટ પણ વધારે નહીં થાય. તમે જોશો આપણું ડોટ ટાઈમ પર પતે છે રોજ, પણ આજે આ એક સ્કિટના ઓલાથી કે જેથી કરીને એ માધ્યમથી આપણે આપણા જીવનમાં નવ તત્વને એપ્લાય કરી શકીએ. એટલે આજના સ્વાધ્યાયમાં આપણે જોયું કે જે એમને કહેવું હતું અને છેલ્લે અને પ્રેક્ટિકલ સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કરી અને બતાવ્યું કે શું કહેવા માંગે છે, શું હોવું જોઈએ. મારી જીવ લેવામાં ફંડ આપશો એવી ખાસ ગેરંટી. બીજું કે 2-3 દિવસ પહેલાં જે વાત કરી હતી આઠ વીસ થી 8:30 સુધી અને 8:30 થી
9:45 વાગે રહેશે. આવતીકાલે સવારમાં જરા સમયમાં ફેરફાર છે, તેથી બધા નોંધ લઈ લેજો. 9:30 9:30 શ્રી ગંગામાં સ્તોત્ર અને 9:30 11:30 સ્વાધ્યાય રહેશે. એક દર્શન યાત્રા માટેની પણ સૂચના.